કચોરી એકદમ યુનિક છે. તમે આવી કચોરી 100% હું ગેરંટી માની કહું, આવી કચોરી તમે નહીં જોઈ. સમોસા 48 વર્ષથી બનાવીને વેચે છે અને એમના ફાધરે આની શરૂઆત કરી હતી. આની પ્રાઇસ છે 25 રૂપિયા, બરાબર છે ને? બધા કસ્ટમર અહીંયા 40-45 વર્ષ જૂના જ છે. ઉતાવે ઉતાવે. અને તમે આ કચોરી જ ખાવ કે બીજું કઈ? તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયા છે. અને અત્યારે અમે રાજકોટ શહેરમાં સોની બજારમાં માંડવી ચોકમાં ખત્રીવાડ જે રસ્તો જાય છે ત્યાં આગળ આપણે વિજયભાઈની કચોરી ખાવા આવ્યા છીએ. અને આ કચોરી એકદમ યુનિક છે. તમે આવી કચોરી 100% હું ગેરંટી માની કહું, આવી કચોરી તમે નહીં જોઈએ આવી સાઈઝમાં નાની. અને એ તો હું તમને હમણાં બતાવું છું કે કેવી છે અને ટેસ્ટમાં કેવી છે. કચોરી અને સમોસા 48 વર્ષથી બનાવીને વેચે છે અને એમના ફાધરે આની શરૂઆત કરી હતી. લાલજીભાઈ એમનું નામ છે. અત્યારે એમના સન વિજયભાઈ અત્યારે ચલાવે છે. અને સોની બજારમાં કોઈને બી તમે એમ કહો વિજયભાઈની કચોરી એટલે એ તમને આ જગ્યાએ પહોંચાડી જાય. અને આપણી સાથે અત્યારે આપણા સબસ્ક્રાઈબર છે અક્ષયભાઈ. સોની મારું નામ છે. હું છેલ્લા 25 વર્ષથી વિજયભાઈની કચોરી હું અહીંયા ખાવા આવું છું. એમના પપ્પા પહેલાં હતા, એ કરતા હતા કચોરીનું કામ, હવે વિજયભાઈ કરે છે. અને એમના સમોસા અને એમની કચોરી એટલી યુનિક છે કે રાજકોટના બહારના વિસ્તારમાંથી અને બહારગામથી પણ લોકો અહીંયા કચોરી ખાવા માટે આવતા હોય છે. અને આપણે આજે એનો ટેસ્ટ જોશું. થેન્ક યુ અક્ષિતભાઈ. અક્ષિતભાઈ આપણા સબસ્ક્રાઈબર છે અને એમને મને કોલ કરીને જાણ કરી આ લોકેશન વિશે. અને આ જગ્યાએ હું શેરીમાં આવ્યો ને તો આ જગ્યા આપણને ખ્યાલ બી નથી આમ, એટલે એક્ઝેક્ટ હું તમને કોશિશ કરીશ બતાવવાની. માંડવી ચોકમાં તરત આ ખત્રીવાર જે રસ્તો આવે અંદર વળતા જ આ જમણી બાજુ આ દુકાન છે. અને પોસિબલ હશે તો એમનો હું નંબર બી આપી દઈશ, તમે કોલ કરીને આવજો. એડ્રેસ ન મળે તો બી પૂછી શકો છો. અને આ હિડન જગ્યા આપણને અક્ષિતભાઈ બતાવી છે. થેન્ક યુ અક્ષિતભાઈ. ચાલો હવે શરૂ કરીએ. આ તમે જો આ પહેલા તો આ સાઈઝ જ તમે જો કચોરીની કેવડી છે. આ સાઈઝ જો એકદમ યુનિક છે. રમકડા કચોરી ના એવું જ છે રમકડા જેવું. હજી સુધી મેં ક્યાંય નથી જોઈ. આ એક પ્લેટ છે એમની, એમાં 6 કચોરી છે નાની અને 2 નાના સમોસા છે અને મીઠી ચટણી તીખી ચટણી એડ કરી છે. લ્યો અક્ષિતભાઈ જો લ્યો. ચટણી ખજૂરની છે અને લાલ મરચાની ચટણી છે. જે આપણે લાલ મરચા સૂકા આવે એમને એ લોકો પલાળી અને એની અંદર લસણ નાખી અને મિક્સ કરીને આ લોકો આજે ચટણી બનાવે છે. અને ખજૂરની અંદર એ લોકો બીજું કંઈ આર્ટિફિશિયલ યુઝ નથી કરતા, ખાલી લોકો શુગર મિક્સ કરીને આપણને નેચરલ ચટણી આપે છે. ના એ દેખાઈ આવે છે કલર ઉપરથી. અક્ષિતભાઈ લ્યો સમોસો. ચટણીના કલર ઉપરથી આઈડિયા આવી જાય છે, એકદમ નેચરલ છે. અત્યારના નકર આપણને ઘણી વસ્તુઓ આપણે બહાર ટેસ્ટ કરતા હોય તેમાં 100% કલર હોય છે. ક્રિસ્પી છે.
અને મસાલો એટલો યુનિક છે સમોસાનો કે આપણે જજ ન કહી શકીએ કે આની અંદર શું ઇન્ગ્રેડિયન્ટ્સ નાખેલા છે એમને. મગની દાળ નું સ્ટફિંગ આવે ને, આમાં ડુંગળી છે, સાથે આલુ છે અને થોડોક સ્લાઇડ જેવો ટેસ્ટ છે ને, સુરેન્દ્રનગરની પટ્ટી સમોસા આવે ને થોડોક સ્લાઇડ એના જેવું લાગે છે. આટલા વર્ષથી અહીંયા કચોરી સમોસા આવે છે, લોકો ગોતતા ગોતતા આવે છે, મેં તો એ જોયું. આવી આપણા સિટીમાં ઘણી એવી હિડન જગ્યા હોય છે કે લોકોને ખબર નથી હોતી, અને આપણી કોશિશ એવી હોય છે કે લોકોને આ જગ્યા વિશે ખ્યાલ આવે, ત્યાં આવે અને એમનો બી બિઝનેસ આનાથી જે કરે છે એનાથી નહીં થોડોક વધી શકે. હવે એક ખાસ માહિતી તમને આપવાની છે, ફેસબુકમાં ગુજ્જુ ફૂડ ક્લબ કરીને આપણું ફેસબુક ગ્રુપ છે, એમાં એક કોન્ટેસ્ટ ચાલુ કર્યો છે. નવ જાન્યુઆરીથી શરૂ થશે, 13 જાન્યુઆરી સુધી રહેશે 5 દિવસ, અને લકી વિજેતાને 3 બહુ સારી ગિફ્ટ આપવામાં આવશે. તો તમે બી એમાં ભાગ લેવા માંગતા હોય તો એમાં જરૂરથી જોઈન થાજો, અને ઇન્સ્ટાગ્રામ ઉપર itandrive_ કરીને આપણું પેજ છે, એમાં બી અમને ફોલો કરી શકો છો, અને આનંદ સાદા કરીને આપણી બીજી ચેનલ છે, એમાં બી અમને ફોલો કરી શકો છો. આ કઈ અલગ બનાવી છે આવી રીતના? પૂરી છે. પૂરી છે, થોડીક લોટ હોય ને બનાવી નાખી, રનિંગ નથી. ઓકે, તો આ રીતના બનાવી દઈ. રનિંગ નથી, કચોરી સમોસા મેઈન રનિંગ આઈટમ. બરાબર બરાબર. અત્યારે સેવપુરી એક્સ્ટ્રા માં હોય. ઓકે. અમને ફાધર 10 પૈસાની એક કચોરી, 1 રૂપિયાની એક પ્લેટ હતી, અત્યારે 25 રૂપિયાની પ્લેટ થઈ. 1 રૂપિયાની એક પ્લેટ એટલે 10 પૈસાનો, 10 નવા પૈસાનો એક નંગ આવતો ત્યારે. અચ્છા, કેટલા? 40 વર્ષ પહેલાની. 40 વર્ષ. બધા કસ્ટમર અહીંયા 40-45 વર્ષ જૂના જ છે. ગોતતા આવે. અને તમે આ કચોરી જ ખાવ કે બીજું કંઈ? કચોરી સમોસા બે જ આઈટમ. ઓકે. શું નામ? અને મહેમાન આવે એટલે આ ખવડાવીને એટલે બીજી કોઈ યાદ કરીને આવે અમારે ત્યાં. અચ્છા, આપનું નામ? કમલેશભાઈ. કમલેશભાઈ, કચોરી ને સમોસા બહુ ટેસ્ટી હતા, બીજી પ્લેટ મંગાવી છે, અને આની આની પ્રાઇસ છે 25 રૂપિયા, બરાબર છે ને? 25 રૂપિયા. અને અહીંયા લખ્યું છે કચોરી ને સમોસા બેના 25 રૂપિયા. ઘૂઘરા બી રાખે છે પણ એ ઓપ્શનલ છે, અને કંઈક સેવપુરી જેવું કરી દે છે. એ એમ કહે છે કે એનું પળ વધ્યું હોય મેંદાનો લોટનું તો એની પૂરી બનાવી નાખે છે, એટલે એ બધું ઓપ્શનલ છે. અત્યારે મેઇન આ છે. અને અક્ષિતભાઈ વાને વાત કરતા હતા એમના ફાધરની ચૂંટવાની ટાઈમમાં. શું સાહેબ તમે કહેતા હતા? એમના ફાધર એટલે કે લાલજીભાઈ, કે જે જ્યારે વર્ષો પહેલાં નીકળતા ત્યારે નાના બાળકો ખાસ એની પાસે કચોરી લેવા જતા, ત્યારે એ નાના બાળકોને બલૂન એટલે કે ફુગ્ગા એ પ્રેમથી એમને આપતા, અને પછી એકાએક બાળકોમાં એક હેબિટ થઈ ગઈ, અને છોકરાઓ છે એ એમના જ્યારે એમનો નીકળવાનો સમય હોય ત્યારે એ રાહ જોતા સ્પેશિયલ, અને એ સમય થાય એટલે એ શેરીના નાકે પહોંચી જ જતા, અને એ ટાઈમિંગ જ એવો સેટ થતો કે લાલજીભાઈ અને છોકરાઓનું ત્યારે બે ભેગા થઈ જતા અને છોકરાઓ ખૂબ રાજી થતા. વર્ષો સુધી આ સિસ્ટમ એમના ફાધરે ચલાવી. હવે આપણે વાત કરીએ તો વિજયભાઈનું એક હિડન ટેલેન્ટ છે કે જે માત્ર ને માત્ર ખત્રીવાડના જે એમના કાયમી ગ્રાહક છે એમને જ એમની ખબર છે કે એ એક ભજીયા બનાવે છે, મરચાના ભજીયા, અને એ પાછા લાલ મરચાના ભજીયા. કે તમે રાજકોટની અંદર બહુ બધી જગ્યાએ અલગ અલગ ભજીયા ખાધા હોય, પણ વિજયભાઈ જે છે એમના ભજીયાની યુનિકનેસ, ખાસિયત શું છે? તો એમનું જે પળ ઉપરનું જે હોય છે એ થોડુંક હાર્ડ હોય છે, અને એનું જે સ્ટફિંગ જે હોય છે એનું મસાલાનું કોમ્બિનેશન એટલું બધું યુનિક હોય છે કે એ ભજીયા તમે એક વખત ખાશો એટલે તમે કાયમી એમના પાસે ખાવા આવશો. અને એમનો પ્લસ પોઈન્ટ એ છે કે એ બુકિંગ ઉપર કામ કરે છે, એટલે તમે આવો કે મારે ભજીયા જોઈ છે તે અવેલેબલ નથી, તમારે શુક્રવાર રાત સુધીમાં એમની પાસે તમારું બુકિંગ કરાવી આપવાનું તો તમને રવિવારે ભજીયા મળે.
આ છે આપણા વિજયભાઈની ખાસિયત. આપણે હમણાં એક કસ્ટમર આવ્યા એને એડવાન્સ પૈસા દઈ દીધા છે. આજે ગુરુવાર છે પણ એડવાન્સમાં આજે દઈ દીધા. દર સન્ડે ના ટૂંકમાં અવેલેબલ હોય, દર સન્ડે ના. અત્યારથી એમનું બુકિંગ થઈ ગયું, પૈસા દેવાઈ ગયા અને એને ફોન કરીને એ ભજીયા લેવા આવશે. અત્યારે તમે પાછળ ભીડ જુઓ કેટલા બધા લોકો આવ્યા છે અને ટાઈમિંગ છે 5:00. પણ અક્ષિતભાઈનું કહેવું એમ હતું કે મોસ્ટ ઓફ 2 કલાકમાં અહીંયા બધું પૂરું થઈ જાય છે એમનું, અને ટાઈમિંગ છે 9:00 સુધી. એટલે ફોન કરીને બને તો આવું, 7-8 વાગ્યા પછી તમારે આવવું હોય તો, એટલે કોઈને ધક્કો ન થાય. 8 પછી આવવું હોય તો ફોન કરીને આવું. ઘૂઘરા બને છે. આપણી ફેવરિટ ડિશ તો આપણે પોતે લીધી છે. હવે ખરેખર હું નહીં કહી શકું, સાવ ડિફરન્ટ મસાલો છે. નગર રેગ્યુલર ગુગરામાં ગરમ મસાલો હોય, મીઠું હોય, જરાક હળદર હોય અને બાફેલા બટેટા હોય. આ એકદમ ડિફરન્ટ છે, મજા આવી. આની પ્રાઇસ એટલી જ છે? પ્રાઇસ બધી મોસ્ટ ઓફ સેમ છે. 20 રૂપિયા 20 રૂપિયાના 4 નંગ. અત્યારે ભી આપણે રાખી છે? ના, એ દર રવિવારે બનાવી છે. દર રવિવારે? હા. ઓકે. તમે ઈ મરચાના ભજીયાની વાત કરો છો અત્યારે? મરચાના ભજીયાની વાત કરી. કેટલા વર્ષથી અહીંયા આવો છો? એના બાપા વખતના 40 વર્ષથી ઓરખું. 40 વર્ષથી આવો? 40 વર્ષ. અને સૌથી વધારે આમાં તમને મરચાના ભજીયા ભાવે કે કચોરી સમોસા? કચોરી સમોસા ભાવે. મરચાના ભજીયાના 42 મને પહેલાં મને મગજમાં તો 14 જાન્યુઆરીના બનાવતા હતા, અત્યારે ખબર પડી દર રવિવારે બનાવે. એટલે એ એડવાન્સ બુકિંગ કરો? હા, એ મરચાંદ ભજીયાનું રવિવારે એડવાન્સ બુકિંગ જ કરી છે. અચ્છા. હા, ઓર્ડર બનાવો? હા, શુક્રવાર લગી હું કહી દઈએ એટલે રવિવારે બનાવીને દેવાનું. ઓકે. સોની બજારમાં જ અમારો જન્મ છે. એના પપ્પા જ બિઝનેસ કરતા ત્યારે 25 પૈસાની 5 કચોરી આપતા. એ વખતે અમે ખાઈ છે એની કચોરી. કેટલા બધા જૂના કસ્ટમર આવે છે. આવી બહુ ઓછી જગ્યા હોય છે કે ત્યાં આપણને આટલા જૂના કસ્ટમર જોવા મળતા હોય કન્ટિન્યુ. અને હવે તમને લોકોને રેસીપી જોવાનો બહુ શોખ હોય તો એક બહુ સારી એક ચેનલ છે ધ બેકિંગ રૂમ, એના ઉપર જઈ અને તમે એમાં રેસીપી જોઈ શકો છો. અને આપણી યુટ્યુબ ચેનલ જ છે, ડિસ્ક્રિપ્શનમાં તમને એની લિંક બી જોવા મળી જશે. અને રેગ્યુલર 2-3 દિવસે વીકમાં 3-4 વિડીયો અને 4 રેસીપી એમાં મૂકતા હોય છે, તો જરૂરથી એમાં બી જોજો અને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો પસંદ આવે તો એને બી લાઈક કરજો અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો શેર કરજો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.